हरिओम, जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? सरस। हवे आपणे फरी पाछी स्कूल बंद थई छे, पण एनो मतलब ए जराय नथी कि आपणे ભણવાનું બંધ કરી દેવાનું। हाँ, ભણવાનું તો ચાલુ જ રાખવાનું છે। આપણે સાતમો પાઠ સ્કૂલે આવતા હતા ત્યારે સમજી ગયા હતા, અને પીડીએફ પણ મોકલી છે, સ્વામાદરે કે લખી લીધી છે ને, ગુડ, બધા સરસ કહેવાય। હવે આજે આપણે આઠમો પાઠ શરૂ કરવાનો છે। આઠમા પાઠનું નામ શું છે? કોઈ જોયું છે પાઠ્ય ખોલીને? શું છે? કીડી હતી કે હાથી હશે? હવે આવું સરસ આપણે કીડી અને હાથીભાઈનો પાઠ સમજવાના હોય એટલે તો આપણે ખૂબ મજા પડી જાય। અને જુઓ તો ખરા, વાર્તાનું નામ પણ કેવું સરસ છે, એમ ઘેન દીવા ઘેન। હવે આ રમત તો તમે પણ રમતા હશો તમારી શેરીમાં તમારા મિત્રો સાથે। આપણે તો તેને થપ્પોદા પણ કહીએ, સંતા કુકડી કહીએ, રમો છે ને? એક જણું દાવ દેતું હોય અને બીજા બધા સંતાઈ જાય, અને પેલાને શોધવા માટે જવાનું, થપ્પો કરવાનો ને। આવું જ ને કીડીબેન અને હાથીભાઈને પણ રમવું છે। જોઈએ એ બંને શું વાતો કરે છે, પછી આપણને ખબર પડે કે આપણા પાઠની અંદર શું આવે છે, બરાબર ને? વાર્તાનું નામ છે એમ ઘેન દીવા ઘેન। ચંદુ હાથી અને ટીકુ કીડી, હાથીભાઈ અને કીડીબેનના નામ છે। શું છે હાથીભાઈનું નામ? ચંદુ, અને કીડીબેનનું નામ છે ટીકુ। બેઉ દોસ્ત, બંને મિત્ર હતા, અને ક્યાં રહેતા હતા? જંગલમાં। ચંદુ હાથી અને ટીકુ કીડી બંને જંગલમાં રહે, બંને ખૂબ વાતો કરે। વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા, ખૂબ વાતો કરતા હતા બંને બેઠા બેઠા, પણ એક દિવસ બંને વાતો કરી કરી કંટાળી ગયા। તડાકા મારતા એટલે બંને મળીને ખૂબ ઘણી બધી વાતો કરે અને મોટી મોટી વાતો કરે, પણ રોજે તો વાતો કરી કરીને કંટાળે ને। તો શું કહે છે કીડીબેન? એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ, આ વાતોથી તો હું કંટાળે। શું કહ્યું કીડીબેને? કે ચાલને હાથી ચંદુ, આપણે રમત રમીએ, હું તો બેઠી બેઠી કંટાળી ગઈ છું વાતો કરીને। તો ચંદુ હાથી શું કહે છે? હા હા હા, ચાલને ના પડે પાડી, કે ચાલ આપણે રમીએ, હું ક્યાં ના પાડું છું, હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા। જોઈ હાથીભાઈની રમત કેવી સરસ છે, કીડી સાથે કુસ્તી રમવી છે, તમને શું લાગે છે, જીતી જશે કીડીબેન? નહીં, તો કીડીબેન પણ તમારી જેમ સમજદાર છે, એ શું કહે છે? ના રે ના ચંદુડા, તું પણ શી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી, થપ્પો રમીએ થપ્પો। કીડીબેન સમજદાર છે, તારી જોડે કોઈ કુસ્તી કરે, તમે કોઈ તમારાથી મોટા સાથે કુસ્તી કરવા છો તો તમે જીતો ખરા? નહીં, કીડીબેને તરત કહ્યું કે ના હો ભાઈ, મારે તારી સાથે કુસ્તી નથી રમવી, શું રમવું છે? થપ્પો। ચંદુ થપ્પો રમવા તૈયાર થયો, ટીકુએ દાવ દીધો, ચંદુ એક પોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો। શું કર્યું ચંદુએ? એને તેમ થયું કે જો ઝાડનું થડ તો મોટું છે, એની પાછળ હું સંતાઈ જઈશ એટલે મને કીડી શોધી શકશે નહીં, પણ ઝાડનું થડ એટલું પોળું થોડું છે, આખે આખો હાથ એની પાછળ સંતાઈ જાય તો દેખાય નહીં, એ તો પણ દેખાય છે, જુઓ તમે ચિત્રમાં, એ તો ઉભા રહી ગયા છે ભાઈ। કીડીબેન દાવ દે છે, એમ ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે? મારી આંખો બંધ છે, 1 2 3 આવું કે? 8 9 10 એ ચંદુડા, હું શોધવા આવું છું, 10 સુધી ગણી લીધું છે કીડીબેને, જો એ પણ કેટલું ભણેલા છે, 10 સુધી આવે છે, હવે કે હું આવું છું તને શોધવા। હવે કીડીબેનને તો તરત જ દેખાઈ ગયા હાથીભાઈ, તમને પણ દેખાય છે ને ચિત્રમાં, શું બોલ્યા કીડીબેન? હે હે હે, તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, કે તું તો સાવ ભોળો જ છે, તને કઈ ખબર નથી પડતી, તને તો સંતાતા નથી આવડતું,
કોળું ઝાડ શોધ્યું, પણ સૂંઢ અને પૂંછડી તો દેખાય છે, દેખાય છે ને? તું તો ઝાડથી એ જાડો છે. ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો, થપ્પો થઈ ગયો તો રદ ચંદુભાઈ નતો. કીડી બેને શોધી લીધા, હવે ધાપો ન આવશે. ચંદુનો ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચીને ઊભો રહ્યો. આંખ મીચીને એટલે આંખ બંધ કરીને. ટીકડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દેવા ઘેન. સંતાઈ કેમ? એક બે ત્રણ ચાર દસ, એ હું આવ્યો. તરત જ હાથીભાઈ, હાથીભાઈ એક બે ત્રણ ચાર ગુજરાતી, એ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હશે. અને આવા પાછા કીડીબેન તો 1 2 3 કરે છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હશે એવું લાગે છે ને કંઈક. ચાલો જોઈએ આગળ. હવે આદિભાઈ ગણી લીધું 10 સુધી, હવે એ કે હું આવ્યો. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ છે. ચંદુએ આંખો ખોલી, આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, બધે જ જોઈ લીધું. હવે હાથીભાઈ તો ઝાડા તરત જ મળી જાય, પણ કીડીબેન તો સાવ નાના. હવે ગમે ત્યાં સંતાય હોય તો હાથીભાઈને દેખાય ન જ દેખાય ગળિકમાં, અને ગળિકમાં મળે પણ નહીં. અને આ તો એણે શું શોધ્યું? પાનની નીચે સંતાવાનું શોધ્યું. હાથીભાઈને દેખાય એટલું ઝીણું? હા, હવે તો આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં ને. એ થાકી અને હાંફવા લાગ્યો. હવે એનું શરીર તો એવું જાડું, થોડુંક દોડ્યા ત્યાં તો એ હાંફવા લાગ્યા. હાંફવા લાગ્યા એટલે શું થયું? તેની સૂંઢમાંથી પવન જોર જોરથી ફૂંકાવા લાગ્યો. શું શું કરતો કરતો? તેથી બધા પાંદડા ઉડી ગયા. હાથીભાઈની સૂંઢમાંથી પવન ફૂંકાણો અને પાંદડા ઉડી ગયા. હવે શું થયું કે કીડીવાળું પાંદડું ઉડ્યું નીચેથી, જેમ બીજા બધા પાંદડા ઉડ્યા તો જેની નીચે કીડી સંતાડી હતી એ પાંદડું પણ ઉડી ગયું. હવે કીડીબેન શું બન્યા? અરે હું મરી જઈશ, બચાવો બચાવો, તરત કરવા લાગ્યા. ડરી ગયા કે આ તો બધા પાંદડા ઉડવા લાગ્યા, હું એ ઉડી જઈશ ને મરી જઈશ. હવે ડર્યા એટલે કેવા લાગ્યા? મને બચાવો કોઈ. હાથીભાઈ તો કીડીબેનને જોઈ લીધા. ટીકુનો થપ્પો થપ્પો, તરત જ ટીકુબેનનો થપ્પો થઈ ગયો. એક વાર ચંદુ હાર્યો અને એક વાર ટીકુ હારી, બંને એક એક વાર હારી ગયા, એક એક વાર જીતી ગયા. હવે શું કર્યું? થોડું પાણી પી ને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી, મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મો, કાન બધું સંકોરીને બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોયો. કેવી બુદ્ધિ વાપરી આ વખતે? પેલા તો એને ખબર ન પડી કે ઝાડ નીચે સંતાઈશ તો દેખાય છે, કે ઝાડની પાછળ સંતાઈશ તો દેખાય છે, બરાબર. હવે એણે શું કર્યું? એ પોતે મોટા મોટા જે કાળા પથ્થર હતા ને, હાથીભાઈનો રંગ તો એવો જ હોય, એ પથ્થરોની વચ્ચે જઈ અને પથ્થર જેવા બનીને બેસી ગયા. પોતાના કાન સંકોરી લીધા, પોતાની પૂંછડી, પોતાની સૂંઢ બધું સંકોરી લીધું અને પથ્થરો જેવા થઈ અને બેસી ગયા. એમ ઘે ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતા જેવો પૂંછડી પણ દેખાવી ન જોઈએ. તરત જ કીડી બેન કે છે, જોજો પેલાની જેમ સંતા તો નહીં, તરત જ મળી જઈશ, સરખો સંતાઈ જાજે, હવે હું આવું છું. ટીકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું તેની પૂંછડીએ દેખાતી ન હતી. હવે તો એને બુદ્ધિ વાપરી હતી ને, હવે તો ચંદુ શું એની પૂંછડી નથી દેખાતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થરા પર ચડીને પણ જોયું. શું કર્યું કીડી બેને? એક મોસ્ટ મોટા એટલે કે મોટા બધા પથ્થર ઉપર ચડીને જોયું કે હાથી કેમ દેખાતો નથી. પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી ગઈ. બધે જોયું, ક્યાંય મળે જ નહીં. મળે ખરો? એ પથ્થરોની વચ્ચે તો સંતાયેલો હતો એક પથ્થર બનીને. હવે શું કહે છે કીડીબેન? આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી? હવે કીડીબેનને પણ નવાઈ લાગે છે કે આવડો મોટો ક્યાં સંતાઈ શકે, મને કેમ નથી દેખાતો.
પણ સાચી વાત શું હતી હવે ખબર પડશે કે ટીકો જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો શું થયું ટીકો જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો અરે એ તો ચંદુ હતો તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો હું જીતી ગયો હું જીતી ગયો હવે પથ્થર ઊભો થયો કોણ હતું એ પથ્થર ચંદુ હાથી એટલે કીડીબેન તો તેનો થપ્પો ન કરી શક્યા હાથીભાઈ જાતે જ ઊભા થઈ ગયા અને શું કહ્યું હું જીતી ગયો કીડીબેન કે સારું સારું કઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવાનો તું આંખ બંધ કર કે કઈ વાંધો નહીં ભલે ને તું જીતી ગયો હવે એ કે મારો વારો છે સંતાવાનો ટીકું એ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ટીકુએ કેવી પોતાની બુદ્ધિ વાપરી પોતે હાથીભાઈના પગ ઉપર થઈ હવે હાથીભાઈના પગ જાડી ચામડી એના ઉપર કીડી બેન ચડે તો એને ખબર પડે ન પડે એટલે એને કેવી અક્કલ વાપરી હાથીભાઈના પગ ઉપર થતી થતી એના કાન પાછળ સંતાઈ ગઈ ક્યાં સંતાણી હાથીભાઈના કાન પાછળ ચંદુની ચામડી જાડી એને ખબર પણ ન પડી ચંદુએ આંખો ખોલી અને ટીકુને ખૂબ શોધી ચંદુને ખબર પડી જ નહીં કે કીડીબેન ક્યાં સંતાડા છે આ ઝાડની ઉપર જોયું નીચે જોયું ડાળીઓમાં જોયું પાંદડાઓમાં જોયું આંખો ઝીણી કરીને જોયું ટીકડી તું દેખાતી કેમ નથી હું તો હાર્યો અને તું જીતી ટીકુભાઈ બહાર આવ હવે શું કહે છે મેં તો બધે જોઈ લીધું ટીકુ કીડી તો ક્યાંય દેખાતી નથી હું તો હારી ગયો અને તું જીતી ગઈ હવે બહાર આવતી રે પોતે જાતે જ હાર સ્વીકારી લીધી એક વાર તું જીતી એક વાર હું જીત્યો ટીકુડી એટલે એક વાર જો તું જીતી ગઈ ને અને એક વાર હું જીતી ગયો એક વાર હું હારી એક વાર તું હાર્યો ચંદુડા હવે કીડી બેને કીધું કે એક વાર હું હારી ગઈ એક વાર તું હારી ગયો એને કઈ પણ દીધું કીડીબેને શું કે હું તો જીતી ગઈ છું હું તો તારા કાનની પાછળ છું ત્યારે જ ખબર પડી ને હું તો એમ કે તારા પગ ઉપર ચડીને જ ત્યાં સંતાણી હતી એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જીતી જાત ને શું કે છે હાથીભાઈ આના કરતા જો ઝાડ ઝાડ રમ્યા હોત ને તો હું જ જીતી જાત અને તે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે શું કામ કારણ કે કીડીબેન ઝાડ પાડી શકે નહીં હાથીભાઈ તો ગમે તેવા મજબૂત ઝાડ હોય તોય પાડી શકે એટલે કે આ તો આપણે બે એક એક વાર જીતી ગયા એક એક વાર હારી ગયા પણ જો ઝાડ ઝાડ રમ્યા હોત ને તો હાથીભાઈ કે હું જ જીતી જાત કીડીબેન શું કે એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાત જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે તરત કે છે કીડીબેન કે તને એવું હોય કે તું ઝાડ પાડી શકે ને તું જીતી શકે તો જો દર દર રમ્યા હોત દર કેવડું હોય કીડીનું સાવ નાનું તો કે એવું આપણે રમ્યા હોત ને તો હું જીતી જાત તું કઈ દરની અંદર જઈ શકે નહીં એ સાંભળી ચંદુ હસી પડ્યો હા 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 તેની સુંઢમાંથી પવન છૂટ્યો આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબેન શું થયું ટીકુબેનનું તે ઉડ્યા કેમ કે જેવો ચંદુ હાથી હસ્યો એની સુંઢમાંથી પવન છૂટ્યો અને આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ કારણ કે બધા પાંદડા ઉડી ગયા અને ત્યાં કીડીબેન હતા છે ઝીણા એ પણ એની સાથે ઉડ્યા ચલે સરસ મજાનો મજા પડે એવો પાઠ હજી તમે એકવાર પાઠ્યમાં વાંચજો જેથી તમને વાંચવાની પણ પ્રેક્ટિસ થશે અને યાદ પણ રહેશે બરાબર ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ